जो आना बीजो भाग से बी पार्ट में बात करिए से पर 6B कॉल आवेलो એટલે કપાઈ ગયેલું। હવે આપણે અહીંયા બળ મુકતા ગયા એના અનુસાર લંબાઈમાં વધારો થયો તેના અનુસાર પ્રતિબળ અને આ વિકૃતિ આપણને મળી એનો હવે આલેખ દોરીએ। જોજો પ્રયત્ન કરીએ આપણે આલેખ દોરવાનો આ પોઈન્ટ 0.5 આ પોઈન્ટ 10 15 અને 30 આલેખમાં એવું થશે આ ભાગ થોડોક નાનો પડશે તો 4-4 નો ભાગ પડી દઈએ 0.04 ચોકે ચોકે 4 2 8 4 12 ચોકે ચોકે 16 20 24 28 આવી ગયું। જો પહેલા જ્યારે આ 1 હતું આ 10 ની માઇનસ 4 ઘાત છે જોજો આ 1 2 3 4 તો 1 2 3 ને 5 તો 1 એ હવે આ 0.04 છે આના 4 ભાગ પડે 1 2 3 ને 4 બરાબર તો 1 એ કેટલું હતું 1 એ અહીંયા છે જો આવી લો 1 1 એ અહીંયા 0.1 આના 4 ભાગ પડે એટલે આ 0.1 2.2 3 ચારે જોઈએ જો આલેખ કન્ટિન્યુ કરો ખબર પડે આલેખ ને કન્ટિન્યુ કરશો તો ઈઝીલી તમે જોઈ શકો છો જો 0.4 એ આ આવી ગયો 0.5 તો આ લેખ અહીંયા જો શરૂઆતમાં સીધો છે આમ આમ એટલે આ ભાગમાં આમ સીધો કમ્પ્લીટ નથી દોર્યો પણ આ ભાગમાં સીધો આવ્યો જુઓ પછી ભૂલ ગઈ રહી ને 4.5 છે અહીંયા નહીં 4.5 એટલે અહીંયા આવ્યા તો આપણો આલેખ જો આમ આમ સીધો આવ્યો 1 2 3 અને 0.5 આવ્યો પછી કેટલો છે 5 પાસે છે 0.8 એટલે જો આ 5 6.8 એવો જો પછી 6 6 છે 0.12 6 છે 0.12 પછી 7 7 છે 0.18 ધ્યાન આપજો 18 7 છે 0.18 16 અને 20 તો 18 વચ્ચે આવે પછી 8 છે 0.25 8 છે 0.25 24 અને 0.25 9 છે 0.27 9 છે 0.27 અને આ 10 છે 0.28 એટલે અહીંયા આવી ગયો એટલે આલેખ જો પહેલા આમ સીધો પછી આમ થયો આવો આલેખ આ પદાર્થ માટે મેળવો। હવે એ લોકોએ શું કર્યું છે જો ધ્યાન આપજો અહીંયા જો અહીંયા જો આ ભાગમાં આટલા ભાગમાં સમજજો આ ભાગમાં આટલા ભાગમાં જેમ પ્રતિબળ વધે જોજો ખાસ જેમ પ્રતિબળ વધે એમ વિકૃતિ વધતી જાય જેમ પ્રતિબળ વધે આ પ્રતિબળ જેમ વધે એમ વિકૃતિ જો 1 1 2 2 3 3 પ્રતિબળ વધે વિકૃતિ એટલે આ ભાગમાં પ્રતિબળ એ વિકૃતિના કયા પ્રમાણમાં છે સમપ્રમાણમાં પ્રતિબળ ચલે છે વિકૃતિ સમપ્રમાણમાં છે એટલે અહીંયા હુકના નિયમનું પાલન થાય હુકના નિયમ
એટલે આને કહેવાય સપ્રમાણતાની હદ. અહીંયા સુધી કઈ હદ કહેવાય? સપ્રમાણતાની હદ. આને કહેવાય સપ્રમાણતાની હદ. અહીંયા પછી અહીંયા પ્રતિબળ અને વિકૃતિ. તો પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં નથી. હા, એ રીતે. હવે જો આનો આલેખ એ લોકો કેવો દોર્યો, જો અહીંયા જો હવે જોજો, પ્રતિબળ વધે છે આ બાજુ, પ્રતિબળ વધે વધે તો સામે આ વિકૃતિ જો ઝડપથી ફેરફાર થાય. વિકૃતિમાં વધારો કેવો થાય? ઝડપથી. પછી પ્રતિબળના થોડા ફેરફાર માટે, પ્રતિબળમાં એક એકમનો ફેરફાર કરો ત્યાં વિકૃતિમાં બહુ વધારે ફેરફાર થાય. જો વિકૃતિમાં બહુ વધારે ફેરફાર થાય, એ ભાગ આલેખમાં આપણે આ દર્શાવ્યો. પ્રતિબળમાં થોડો ફેરફાર થવા વિકૃતિ બહુ ઝડપથી વધે. આ ભાગમાં તો બહુ જ વધી જાય, જેને એ લોકોએ પ્લાસ્ટિક વર્તણૂક કીધું. પ્લાસ્ટિક એટલે આ રીતે એ લોકો બળ લગાડે, એના માટે સિગ્મા અને એપ્સિલન શોધે અને આવો આલેખ દોરે. એ લોકો એક પદાર્થનો આલેખ આપેલો છે. મેં તમને સમજાવ્યું કે આલેખ બનાવે કેવી રીતે. એટલે આ આલેખ વાત છે. આ તમારે મોઢે, આ મોઢે કરવાનું નથી, આ ખાલી સમજૂતી માટે જ છે. હવે આપણે આલેખ જોઈએ કે આલેખમાં ખરેખર હોય શું. બરાબર?